સાંસ્કૃતિક વારસો પણ ઘણા પ્રાચીન સમયનો છે. હવે આપણે જાણીએ છીએ કે જે વિદેશી પ્રજાઓ છે એ વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી. એ આકર્ષવાનું કારણ હતું ભારત દેશની આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસો. હવે જે વિશ્વ છે એ વિશ્વની અંદર સાત ખંડો છે. એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. તો આ જે બધા ખંડો છે આ બધા ખંડોમાંથી તો કે યુરોપ ખંડની જે પ્રજા છે એ યુરોપ ખંડની પ્રજા એ એશિયા ખંડમાં તો આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ સાથે તો કે વેપાર કરતી હતી. હવે તો કે પ્રાચીન સમયથી ભારત દેશના મરી મસાલા તેજાના મલમલ તો કે જે વસ્તુઓ છે એ વસ્તુઓ તો કે આખા વિશ્વની અંદર ખૂબ જ પ્રચલિત હતી, વખણાતી હતી. અને જે યુરોપની પ્રજા છે એ યુરોપની પ્રજાને તો કે ભારત દેશના મરી મસાલા કેજાના રેશમી કાપડ સુતરાઉ કાપડ વગેરેની ખૂબ જ જરૂરિયાત હતી. હવે શું બને છે કે જે યુરોપ ખંડ છે અને યુરોપ ખંડની જે પ્રજાઓ છે અને જે ભારત દેશ છે ભારત દેશ વચ્ચે તો કે જમીન માર્ગે અને જળ માર્ગે વેપાર ચાલતો હતો. હવે તો મોટે ભાગે આ જે વેપાર છે એ વાયવ્ય સરહદેથી વેપાર થતો હતો. પરંતુ શું થાય છે કે જે આપણો ભારત દેશ અને યુરોપ ખંડ ની જે પ્રજાઓ ભારત સાથે જે વેપાર કરતી હતી તેમના કેન્દ્ર સ્થાને એટલે કે મધ્ય સ્થાને શું હતું તો કે ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટન્ટિનોપલ. હવે શું થાય છે કે જે કેન્દ્ર સ્થાને જે ઇસ્તંબુલ હતું એ તુર્ક મુસ્લિમો જીતી લે છે અને તેને કારણે જે યુરોપવાસીઓ છે એ યુરોપવાસીઓ તો કે ભારત દેશ સાથે વેપાર કરી શકતા નથી. પરંતુ જે ભારતની જે પ્રજા છે એ ભારતની પ્રજામાં જે ઉત્પન્ન ભારતની પ્રજા જે વસ્તુ ઉત્પન્ન કરતી હતી મરી મસાલા તેજાના રેશમી કાપડ મલમલ છે એ જે વસ્તુઓ છે એ વસ્તુઓ વગર યુરોપની પ્રજાને ચાલી શકે તેમ હતું નહીં. અને તેથી યુરોપવાસીઓએ તો કે હવે નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો તેમણે શરૂ કર્યા. તો તે માટે ઘણા બધા સાહસવીરો હતા કે જેમણે કે નવો જળમાર્ગ શોધવા માટેનો પ્રયત્ન કર્યો અને તેમાં સૌથી જે પ્રથમ પ્રયત્ન કરનાર જે હતા ક્રિસ્ટોફર કોલંબસ. હવે તો કે ક્રિસ્ટોફર કોલંબસ છે એ ઇટાલીના રહેવાસી હતા. હવે તેઓ શું કરે છે ભારત સાથે વેપાર કરવા માટે ભારત દેશને શોધવા માટેના પ્રયત્ન કરે છે અને તે સમય દરમિયાન ઈસવીસન 1492 માં તેઓ ભારત આવવા નીકળે છે. તે પોતે એવું માનતા હતા કે જો આપણે પૂર્વ તરફ જવું હોય તો આપણે પશ્ચિમ તરફથી પણ જઈ શકીએ છીએ અને તેઓ ભારત આવવા માટે નીકળે છે. હવે ઈસવીસન 1492 માં તેઓ ભારત આવવા માટે નીકળે છે અને વાસ્તવમાં પહોંચે છે અમેરિકા. તેમણે જે શોધેલો જે દેશ હતો એ અમેરિકા હતો. હવે તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતે એવું જ માનતા રહ્યા કે જે પોતે જે શોધેલો દેશ છે તે ભારત દેશ છે. પરંતુ વાસ્તવમાં તેમણે જે દેશ શોધેલો હતો તે અમેરિકા હતો. અને આ જે દેશ શોધેલો અમેરિકા દેશ છે એ દેશની સ્પષ્ટતા તો કે અમેરિકો વેસ્પુચી નામના જે વ્યક્તિ છે અને તેથી જ આજે અમેરિકાના જે મૂળવતીઓ છે મૂળવતીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના જે ટાપુઓ છે એ કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. હવે વાસ્કો ડી ગામા ભારત આવવાનો જે નવો જળમાર્ગ છે એ નવા જળમાર્ગમાં સફળ થનાર જે સાહસિક વીર હતા તે હતા વાસ્કો ડી ગામા. વાસ્કો ડી ગામા એ પોર્ટુગલ દેશના વતની હતા. હવે તેઓ ભારત આવવા માટે નીકળે છે એટલે નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયત્ન કરે છે. પણ તે સમય દરમિયાન તેઓ તો
કે તેમનું જે જહાજ છે એ જહાજ લઈને નીકળે છે અને આફ્રિકાની જે દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ જે ભૂસીર છે એ ભૂસીરને ફરતે તેઓ ચક્કર લગાવે છે અને આફ્રિકાના જે પૂર્વ કિનારે છે પૂર્વ કિનારે મિલિંદને પહોંચે છે અને મિલિંદને પહોંચ્યા પછી તેઓ હિંદ મહાસાગરમાં આગળ વધે છે અને ત્યાર પછી તો કે તેમને એક ખલાસીની મદદની જરૂર પડે છે તો તે ખલાસી હતા મોહમ્મદ ઇબ્ન મઝીર તો આ જે ખલાસી છે એ ખલાસીની મદદથી તેઓ હિંદ મહાસાગરમાં આગળ વધે છે અને 22 મે 1498 ના દિવસે તેઓ કાલિકટ બંદરે પહોંચે છે આમ જે વાસ્કો ડી ગામા છે એ વાસ્કો ડી ગામા તો કે કાલિકટ બંદરે આવી પહોંચે છે હવે તેઓ કાલિકટમાં આવે છે ત્યાર પછી તો કે ઈસવીસન 1502 માં તેમણે તો કે કાલિકટમાં કોઠી સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને કોઠી સ્થાપ્યા પછી આજે કોઠી હોય કોઈ પણ કોઠી સ્થાપી હોય તો તે કોઠીના રક્ષણ માટે બંધા કોઈ આક્રમણ ન થાય અથવા આક્રમણ થાય તો તેના રક્ષણ માટે કોઠીને ફરતે ચારેબાજુ કિલ્લેબંધી કરવામાં આવતી આવી જ રીતે તો કે શું કરે છે વાસ્કો ડી ગામા પણ શું કરે છે કે જે કાલિકટમાં કોઠી સ્થાપે છે એ કોઠીના ફરતે કિલ્લેબંધી કરે છે અને ત્યાર પછી તો કે વિવિધ પ્રદેશો જીતવા માટે આ પ્રયત્ન કરે છે અને આ તેઓ ઈસવીસન 1506 માં તો કે ગોવા જીતે છે હવે તો કે આ જે પોર્ટુગીઝો છે એ પોર્ટુગીઝો એ તો કે ભારત દેશની અંદર 100 વર્ષ સુધી તેમણે શાસન કર્યું અને આ જે 100 વર્ષનો જે શાસનનો જે સમયગાળો છે એ સમયની અંદર તેમણે ભારત દેશની અંદર તો કે ઘણા બધા પ્રદેશો જીતી લીધા અને પોતાના નિયંત્રણમાં લાવી લીધા હતા તો તેવા જે પ્રદેશો હતા મેંગ્લોર દીવ કોચી લંકા અને મુંબઈનો બેટ પોર્ટુગીઝ સત્તાનો અંત 17મી સદી એટલે કે ઈસવીસન 1601 થી 1699 સુધીનો સમય તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોની જે સત્તા છે આ સત્તા બંગાળ તરફ આગળ વધે છે અને તે સમય દરમિયાન દિલ્હીની ગાડી ઉપર મુઘલ બાદશાહ તરીકે શાહજહાં હતો હવે તો કે જે બંગાળના જે સુબા છે એ સુબા શાહજહાંને ફરિયાદ કરે છે પોર્ટુગીઝોનું જે વર્તન છે એ વર્તન સામે ફરિયાદ કરે છે અને તેને કારણે તો કે જે શાહજહાં છે એ શાહજહાંના ફરમાનથી જે પોર્ટુગીઝોએ જે હુગલીમાં જે કોઠી સ્થાપી હતી એ કોઠી તોડી નાખવામાં આવે છે અમને અને તેમના જે વહાણો છે એ વહાણો સળગાવી દેવામાં આવે છે અને આમ પોર્ટુગીઝો છે એ પોર્ટુગીઝોની જે સત્તા છે એ સત્તા માત્ર દીવ દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત બની જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ શીખી ગયા હવે તેમાં આપણને પૂર્ણાંક સ્વરૂપે પૂછાય છે પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે જોડકા સ્વરૂપે પૂછાય છે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાય છે તો જુઓ અહીંયા આપણને ટૂંકણ સ્વરૂપે ક્રિસ્ટોફર કોલંબસ અને ટૂંકણ સ્વરૂપે વાસ્કો ડી ગામા આખી ટૂંકણ સ્વરૂપે પણ પૂછાય છે અને એક માર્ક્સમાં પૂછાય છે કે અમેરિકાના મૂળ વતનીઓ છે એ અમેરિકાના મૂળ વતનીઓને અને ત્યાંના કિનારાના જે ટાપુઓ છે તેને કયા નામે ઓળખવામાં આવતા હતા તો અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને કિનારાના જે ટાપુઓ છે એ ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવતા હતા હવે જુઓ કે અહીંયા જે વાસ્કો ડી ગામા છે તો વાસ્કો ડી ગામા છે તે ભારતમાં ક્યારે પહોંચે છે તો તે હિંદ મહાસાગરમાં થઈને 22 મે 1498 માં કાલિકટ બંદરે પહોંચે છે
एक मार्क्स में अथवा जोरदार स्वर में पूछाय छे के 1502 में कालीकट में कोठी स्थापे छे अने 1506 में गोवा जीते छे अने पोर्तुगीजो छे ए कया कया प्रदेशो पोताना नियंत्रण हेठळ लई ले छे एवो प्रश्न आवे तो पोर्तुगीजो ए मैंगलोर दीव कोची लंका अने मुंबई नो बे पोताना नियंत्रण में लीधा हता।